ભાગવાડીની અંદર અગાઉ આપણે શીખી ગયા કે સ્પર્ધે સ્પર્શ કરવાથી અને પકડવાથી જ્ઞાનેન્દ્રિય ઇન્દ્રિયોનું કામ કરે એવી રીતે આ પણ સ્પર્શનું છે અને આની અંદર સપાટીઓ આપેલી સપાટીની ઉપર હાથ ફેરવવાથી એની સપાટીનો ખ્યાલ આવે છે બાળકોને કે આ લીસી સપાટી ખરબચલી સપાટી અને આ છે કકરી સપાટી બાળકોને આ સપાટીનો ખ્યાલ આપવા દિવાલ પર પણ આપણે હાથ ફેરવીને બતાવી શકીએ અને ખ્યાલ આવે બાળકોને કે આ ખરબચલી દિવાલ છે આની અંદર કઈ કઈ વસ્તુઓ આપણે વાપરી શકીએ લખોડી કેવી વસ્તુ છે લીસી ગણાય આપણું નળિયું તો ખરબચલું ગણાય આ રીતે આ ખરબચલાની અને એની ખ્યાલ આપી શકીએ.